પૂર્વશી આમ ઉદાસ થવાથી કઈ નહીં થાય, તું કેટલાક દિવસ આમ શાંતિથી બેસી રહીશ. પણ મોક્ષ, તો તમે જ બતાવો ને હું શું કરું. જિંદગી છે ઉર્વશી, અહીં દરરોજ નવા નવા વમળો આવ્યા જ કરે. આપણે તેની સાથે બાધ ભીડવાની હોય, નહીં કે ઉદાસ થઈને બેસી જવાનું હોય. મોક્ષ, એક બાજુ મારું નવું ભવિષ્ય છે, જ્યારે બીજી બાજુ કદી ના ભૂલાય એવું ભૂતકાળ. આમાં હું કેવી રીતે બહાર આવીશ? ઉર્વશી, તું ચિંતા નહીં કર, પ્લીઝ, બધું જ બરાબર થઈ જશે. મોક્ષ, હું માતૃત્વની દુનિયામાં પગ મૂકવા જઈ રહી હતી. કેટલાય સપનાઓ હતા, કેટલી આશા હતી, છતાંય કુદરતી ઘટના હોત ને તો થોડો ઓછો આઘાત લાગે, પણ જાણે જોઈને મારી નાખવામાં આવે તો એક માણસ દિલ પર કેવો ઘા લાગે. આ વેદના એક સ્ત્રી, એક મા જ સમજી શકે, બીજું કોઈ નહીં. તારી વાત સાચી છે ઉર્વશી, પણ તું જ બધાથી મજબૂત છો. તને યાદ છે, તું જ કહેતી હતી ને કે હું રડીશ નહીં પણ લડીશ. તો પછી આ જ વાત સાબિત કરવાનો સમય છે, કારણ કે તારાથી મજબૂત બીજું આ ઘરમાં કોઈ નથી. તારી હિંમતથી જ પપ્પા, માનવભાઈ બધા ટકી રહેલા છે. તો પ્લીઝ, તારે પાસ્ટ ભૂલવું જ પડશે. આઈ નો વેરી વેલ, પણ પરિસ્થિતિ સામે આવી જાય છે તો હું શું કરું? લગ્ન, ઉર્વશી, લગ્ન કરી લે, તારી તમામ સમસ્યાનું સમાધાન થઈ જશે. ઓકે મિસ્ટર મોક્ષ, તમને લગ્નની ઉતાવળ લાગે છે. મને લગ્નની ઉતાવળ છે એમ? હા છે, કારણ કે એક વર્ષથી પણ વધુ તારી પાછળ, તારી સાથે હું છું. છતાંય ઉતાવળ તો મારે જ હોય ને, કારણ કે તને તો જરાય લગ્નમાં રસ જ નથી ને, બરાબર ને? ના, એવું નથી, હું તો જસ્ટ એમ જ કહું છું. ઉર્વશી, હવે બસ પપ્પાની રાહ જોઈએ છીએ. પપ્પા આવે એટલે તરત જ લગ્ન કરી લેવાના છે, પછી તું ના ન પાડતી. હા કેમ? અરે માંડ માંડ તો તે હા પાડી છે. હા, એ વાત સાચી. તો સાજન, જે કાંઈ થયું એ ભૂલી જા, હવ હારાવાના થઈ જશે. યસ વિશ્વનાથ શેઠ, સાજન હજી તો કાચો કુવારો લાગે છે, ક્યાંય ને ક્યાંય ગોઠવાઈ જશે. એ બધું તો ઠીક, પણ મને લાગે છે કે આ બધી ઘટનાઓ મારા લીધે જ બની છે, કારણ કે માયાને આ ઘરના ઉમરા સુધી તો હું જ લાવ્યો હતો ને. અરે બેટા, એમાં વાંક તારો નથી. ક્યારેક કોઈ વસ્તુ નસીબ ઉપર પણ છોડી દેવી જોઈએ. હા, કારણ કે બધી વાત આપણા હાથમાં થોડી હોય છે. હવે આપણે જૂનું ભૂલીને નવી શરૂઆત કરવાની છે. અરે સાજન, હવે જિંદગીની નવી ઇનિંગ રમવાનો સમય છે. આ તો ઉચિંતા જ ઉર્વશી ભાભીનો ફોન આવ્યો અને એમણે ટિકિટ પણ મોકલી આપી. મેં એમને ઘણું પૂછ્યું પણ એમણે કંઈ કહ્યું જ નહીં. અહીં આવ્યો ત્યારે મને બધી વાતની ખબર પડી. પણ બેટા, તને એ માટે નથી બોલાવ્યો, પણ બીજા કામ માટે બોલાવ્યો છે. યસ, ઉર્વશી મેડમે ખાસ ડોક્યુમેન્ટ તૈયાર કર્યા છે, એના રિગાર્ડિંગ તને બોલાવ્યો છે સાજન. ઓહ, એવું છે? મને તો આ વિશે કંઈ ખબર જ નથી. હું પણ ફ્લાઇટમાં એ જ વિચાર કરતો હતો કે મને આટલો અર્જન્ટ શેના માટે બોલાવ્યો હશે. સાજન છે, આ ઉર્વશી દીકરા જ્યારે પણ કાંઈ વિચારે ને
ત્યારે આપણે કંઈ વિચારવાનું જ નહીં, ખાલી યસ જ કહી દેવાનું. બાય ધ વે, કયા ડોક્યુમેન્ટ્સ બનાવ્યા છે ઉર્વશી ભાભીએ? એ થોડું સિક્રેટ રાખેલ છે, બધી વાત નથી કરી, ખાલી કાગળિયા તૈયાર કર્યા છે. વારસાઈ અને કંપનીના ફ્યુચર પ્લાન વિશે તૈયારી કરી લીધી છે એમ કીધું હતું. કારણ કે ઉર્વશી દીકરા મોક્ષ સાથે લગ્ન કરીને અમેરિકા સેટલ થઈ જવાની છે, એટલે પ્રોપર્ટી, ફાર્મ, કંપની આ બધું સેટલમેન્ટ કરવા માગે છે. યસ, ડેફિનેટલી રાઈટ મેડમ, એ બધું જ ફાઇનલ કરી રાખ્યું છે. પણ એ થોડી રાહ જોવાની છે કે ક્યારે આ બધા ડોક્યુમેન્ટ પરિવારને આપે છે. ઓકે, એટલે આ વાત માટે મને ખરેખર બોલાવ્યો હતો એમને, પણ ત્યાં તો નીકળું કંઈ બીજું જ. હા, એમ જ થયું. ત્યાં તો ફોનમાં માયાની માયાજાળ પકડાઈ ગઈ. અને બીજી એક ખાસ વાત, ગઈકાલે સાંજે જ મારે ચંદુ સાથે વાત થઈ હતી, એટલે કે ચંદુભાઈ રેવાય. અરે વાહ, ચંદુ શેઠ બાકી હો. ચંદુ ભાભી, મોટો દીકરો અને દીકરાની વહુ, એ બધા 18મી તારીખે ભારત આવી રહ્યા છે અને જડથી મુહૂર્ત કઢાવવાનું પણ કહી દીધું છે, એટલે ઉર્વશી અને મોક્ષના લગ્ન કરી નાખીએ. બસ તો પછી લાગી પડીએ લગ્નની તડામાર તૈયારીમાં. એમ જ. અરે વાહ, તો પછી પપ્પા હું અને મુનિમજી મંડપ, કેટરિંગ, ડેકોરેશન બધું જ સંભાળી લેશું, કેમ મુનિમજી? હા સાજન છે, તમારી વાત ખરી છે, પણ આ મોક્ષ અને ઉર્વશીના લગ્ન છે ને, તે દિવસે મારા પણ લગ્ન ગોઠવવાના છે, એટલે આ બધી જવાબદારી તમારે જ ઉપાડવી પડશે. શું વાત કરો છો મુનિમજી? હા હા, દેડજીએ બધું ફાઇનલ કરી જ નાખ્યું છે, તે દિવસે તો હું અને મોક્ષ બે વરરાજા બનશું, એટલે આ બધું તમારે જ કરવું પડશે. હા વરરાજા, હા, હવે લગ્નનો લાડવો તમને ખવડાવી દેવાનો છે. એ શરમાઈ ગયા જોયું છે. જિંદગીનો એક પડાવ તો પાર થઈ ગયો છે ઉર્વશી, હવે તારે બીજા પડાવની તૈયારી કરવાની છે મોક્ષ, જે મને બહુ જ ખુશ રાખે છે અને ભવિષ્યમાં પણ ખુશ રાખશે, કારણ કે એમનો નેચર જ એવો છે બધાને ખુશ અને હંમેશા હસતા રાખવાનો. બસ હવે મારે મોક્ષની સાથે જીવનસાથી બનીને જિંદગી જીવી લેવી છે. ટૂંક સમયની જ તો વાત છે, પછી હું હંમેશને માટે મોક્ષની થઈ જઈશ. કિનારે બેઠી હતી હું એકલી, તે નાવ બનીને મને પાર કરી. હાલક ડોલક હતી મારી જિંદગી, તે શટ બાંધીને મને સ્થિર કરી. આખી જિંદગી હું તમારી જ છું, તમને સાથ આપીશ વારી વારી. મારા મનડાના માણીઘર છો તમે, અને હું હર હંમેશ તમારી રામ પ્યારી. મોક્ષ, આઈ મિસ યુ, આઈ લવ યુ મોક્ષ. ઉર્વશી, 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 બસ હવે તો ઓનલી ફોર માય ઉર્વશી, ફક્ત ને ફક્ત મારી જ ઉર્વશી થઈ જશે. આટલા બધા દિવસો ચાલ્યા ગયા, પણ હવે આ થોડા દિવસો જતા નથી. લગ્ન જેમ જેમ નજીક આવતા જાય છે, એમ એમ ધડકન તેજ થતી જાય છે. ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે મને મારો પ્રેમ આપ્યો. થેન્ક યુ ગોડ, થેન્ક યુ. મને આજ સુધી ખબર ના હતી કે હું ઇન્ડિયા શા માટે આવ્યો, ડેડ મને રિટર્ન શા માટે મોકલ્યો, પણ હવે બધું સમજાઈ ગયું છે
ડેડ કહે છે ને કે સમય અને સંજોગ જ આપણને બધી જગ્યાએ લઈ જાય છે. બસ તો મને અને ઉર્વશીને મળાવવી હશે, એટલે જ મને અહીં મોકલ્યો હશે. ગ્રેટ હા. પ્રેમમાં મજા છે કે પછી પામવામાં, રાહ જોવામાં મજા છે કે પછી મળવામાં, પ્રેમ છુપાવવામાં મજા છે કે પછી કહેવામાં, સાચી મજા છે જીવન સાથીના પ્રેમમાં. આજે આપણે ફરીવાર અને ફાઇનલ ડિસ્કસ માટે મળી રહ્યા છીએ, કારણ કે આ ડિસ્કસ ઓફિસમાં ના થાય ને એટલે આપણે અહીંયા જ કરવી પડશે. હા જરૂરથી દીકરા. બરાબર. ઓફકોર્સ પપ્પા, આપણા ઘર બંગલો અને ફાર્મ વારસાઈમાં 50-50% માનવભાઈ અને સાજનભાઈના નામે ચડાવ્યો છે, જ્યારે આ કંપનીના એમડી તો તમે જ રહેશો. ઓકે. અને બીજી વાત રહી ઇન્ડિયાની ઓફિસની, તો આપણી કંપની સિંગાપોર શિફ્ટ થઈ રહી છે અને એલપી શેડની કંપની દિલ્હીમાં લાવી રહ્યા છે. એના માટે જે કંઈ પ્રોસેસ ડોક્યુમેન્ટ છે એ બધું જ આ ફાઇલમાં છે. મતલબ બંને કંપની સામસામે ટેક ઓવર કરશે, જેથી બંનેમાંથી કોઈ પણ શેર હોલ્ડર્સને જરા પણ નુકસાન નહીં થાય. વાવ, ગ્રેટ, વેરી નાઇસ ઉર્વશી. ઓકે, પણ એલપી શેડ તો રાજી છે ને? અરે વિશ્વનાથ શેઠ, મારી હાજરીમાં તો બધું ફાઇનલ થયું છે. હું મારા સન સાથે ટૂંક સમયમાં દિલ્હી શિફ્ટ થઈ રહ્યો છું. તો થોડું વિચારીને અમે ડિસિઝન લીધું કે ભારતની તમારી કંપની હું રાખું અને સિંગાપુરનું મારું સેટઅપ તમને આપું, અને બાકીનું જે ઉપરનું પ્લસ માઇનસ છે એ આપણે વહીવટ કરી નાખશું યાર. પણ તારા માટે તે કાંઈ ના રાખ્યું બેટા, તમે બધા તો મારા જ છો, આનાથી વિશેષ મારે શું જોઈએ? પપ્પા, મારે કંઈ નથી જોઈતું. હા અંકલ, અમે દહેજની તો વિરુદ્ધમાં જ છીએ, એટલે તમે ફક્ત છોકરી આપો, આ પૈસા કે પ્રોપર્ટી નહીં. અને બીજી એક વાત કે ચંદુભાઈ પણ દહેજ નહીં લે, એટલે બરાબર ધ્યાન રાખજો. વાહ મોક્ષ, વાહ, ઘણો સુધારા ઉપર આવી ગયો છે ભાઈ. લાગે છે કે હવે મોક્ષ છે ને એ મિસ્ટર બોક્સ બની ગયો છે. ઉર્વશી મેડમે તો ઘણાને સીધા કરી દીધા છે, બસ એ મોક્ષને પણ લાઈન ઉપર લાવી દીધો છે. એલપી શેઠ, હું આમે તે જલેબી કરતા પણ સીધો હતો અને છું જ. એ વાત બિલકુલ સાચી હો. આપણને બધાને ખબર છે દહેજ આપવું કે લેવું એ ગુનો છે, છતાંય આ ઘટના બને છે. મારે દહેજ ભૂખ્યા લોકોને એક જ વાત કરવી છે કે જો તમારા કાંડામાં કમાવાની તાકાત ના હોય ને તો લગ્ન ના કરો, બાકી બંગડી પહેરીને ભીખ માંગો. પણ સાચો મરદ માણસ એ ક્યારેય છોકરી પક્ષના કે અન્ય પક્ષના પૈસા પર ના જીવે. તમે લગ્ન તો જ કરો જો તમારા જીવનસાથીને તમે જીવનભર સાચવી શકો, નહીંતર દહેજ માંગીને બાયલા જેવા કામ ના કરો. બહુ સરસ વાત કરી તમે મેડમ, અને બિલકુલ સાચી વાત છે. સમાજને સુધારતા તો વાર લાગશે, પણ સુધારો તો કરવો જ પડશે. કેટલાય તો લગ્નના નામે લેભાગવો મળી જાય છે. બરાબર છે તમારી વાત, પણ સૌથી પહેલાં તો એજ્યુકેશન જરૂરી છે, ત્યારે જ તો આ બધું બદલાશે. પપ્પા, હાલનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે, થોડું સારું છે તો ક્યાંક ક્યાંક થોડું ખોટું પણ છે, પણ મારી સાથે મારી બાજુના મંડપમાં તમારા પણ લગ્ન થશે. હવે તમને કોઈ નહીં પૂછે કે મુનિમજી
તમે કુવારા છો કે પછી પરણેલા, અથવા તમારા લગ્ન ક્યારે થશે? બરાબર ને મુનિમજી? મજાક કરે છે, મજાક કરે, મજાક. અને છેલ્લી વાત એ છે કે આ પરિવાર, આ પરિવાર કે ઘર મારા માટે સાસરિયું નહીં, મારું પિયરિયું રહેશે. એટલે ગમે ત્યારે જરૂર પડે ત્યારે હું ખડે પગે ઊભી રહીશ. ને એની સંમતિ મને મોક્ષ આપી દીધી છે. મમ્મીજી મને જીવનભર યાદ આવશે. માનો ભાઈ, રીતિકા ભાભી, પ્રેરણાબેન, જોકે પ્રેરણાબેનને હું અમેરિકામાં મળી લઈશ, પણ તમે પપ્પા, મુનિમજી, તમારા બધાની મને બહુ યાદ આવશે. અને ખાસ કરીને હેલ્પીશે, જેમણે મને એક વડીલ તરીકે હંમેશા સાથ અને સાચી સલાહ આપી છે. કદાચ લગ્નના દિવસે હું આ વાત ના કહી શકું, એટલે વિચાર્યું કે આજે પરિવારને કહીને મારું મન હળવું કરી લો. બેટા, રડ નહીં. કોઈ બાપ પોતાની દીકરીને દુખી ના જોઈ શકે. ક્યાં ચાલ્યા તમે લોકો? અરે ઉભા રહો, અરે ઉભા તો રહો. લગ્ન થયા એટલે વાર્તા પૂરી થોડી થઈ જાય, પછી તો નવી વાર્તા શરૂ થાય. અરે ભાગોમાં ભાગોમાં, જરા જુઓ તો ખરા મારા લગ્નના 3 વર્ષ બાદ શું શું થયું છે. હા, વિશ્વનાથ અંકલ, સાજન, માનવભાઈ અને રીતિકા ભાભી સાથે સિંગાપોર શિફ્ટ થઈ ગયા છે. સાજન હજુ પણ કુવારો છે, કોઈ કન્યા ધ્યાનમાં હોય તો કહેજો. હા, એલપી શેઠ તેમના સન સૂરજ અને પુત્રવધુ માનસી સાથે દિલ્હીમાં બિઝનેસ કરી રહ્યા છે અને વેલ સેટ છે. મુનિમજીના લગ્ન માંજરી સાથે થઈ ગયા છે. મોંઘી અને વાલજી વેર ગામડે ખેતી કરી રહ્યા છે, જ્યારે માયા, મેઘજી અને ત્રિકમ ત્રાહો એટલે કે ખીમજી, એ લોકો હાલમાં જેલમાં છે. અને છેલ્લે રહી મારી વાત. હું અને ઉર્વશી અમેરિકામાં મમ્મી પપ્પા ભાઈ ભાભી સાથે હેપ્પી છીએ. મારે એક સન અને એક ડોટર છે. ઢીંગલીનું નામ છે ક્રિવા અને છોકરાનું નામ મલ્હાર. નહીં 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 નહીં, છોટે મોક્ષ રાજા. ના 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 ના, એનું નામ છે મનન, એટલે કે મનન મોક્ષ ચંદુભાઈ, ડીએનએ ઓફ ઉર્વશી એન્ડ મોક્ષ. ગામડાની ગોરી બની ગઈ છે અમેરિકાની છોરી. યસ યસ યસ, હા હા, ડેફિનેટલી. કેમ, શું થયું છે, શું વિચારો છો એલપી, કઈ પ્રોબ્લેમ છે? શું કરું યાર લતા, આપણા સિદ્ધાર્થની ચિંતા થાય છે. લતા, એક કામ કરીએ, એના લગ્ન કરી દઈએ એટલે બસ. બેટા, અમે તારા લગ્નની વાત કરીએ છીએ, પેલા શંભુભાઈ છે ને એમની માદની સાથે.
હા મને તો બધી ખબર જ છે કે તું જે ધારે ને એ બધું કરી શકે છે, પણ છે ને ધાર્યા પ્રમાણે લગ્ન જ નથી કરી શકતો. એ લોકોને વારંવાર પછતાવો થવો જોઈએ કે એણે લગ્ન તારી સાથે નહીં પણ માધવી સાથે કરાવીને બહુ મોટી મિસ્ટેક કરી છે. સીડ, તારા પર ભરોસો છે એટલે જ ને તારા લગ્ન માધવી સાથે થશે તો પણ હું તારી સાથે જ રહીશ, અને હા તારા લગ્નમાં પણ આવી. આમાં કશું થશે નહીં, આ મેરેજ ફૂલ એન્ડ ફાઇનલ છે, ઓકે? મિસ્ટર એલપી શેઠ, આ લગ્ન મારી મરજીની વિરુદ્ધ છે, એટલે જોઈએ કોણ જીતે અને કોણ હારે. લગ્ન તો થશે પણ કેટલા ટકશે એની કોઈ ગેરંટી નથી. એક મિનિટ, જો એ આટલું બધું જ તમારા માટે છે તો પછી મારી સાથે લગ્ન શા માટે કર્યા? મજબૂરી, મજબૂરી મેડમ, પેરેન્ટ્સની મજબૂરી. હા, અને એનાથી પણ મોટી પૈસાની મજબૂરી. તો પછી આપણા લગ્નનું શું? કંઈ નહીં, તું ખરેખર લગ્ન થયા બાદ વધુ સિરિયસ થઈ ગઈ છે. આપણે ડિવોર્સ લઈ લઈશું 10-15 દિવસમાં, બધું ખતમ. આ મમ્મી મારા છે. હવે તારામાં ક્યારે સુધારો આવશે? લગ્ન હજી 5 દિવસ પણ નથી થયા, પાછો તો પીવા લાગ્યો. પાછી તો મારા બાપુના ઘેરે જવાની જ નથી, પછી ભલે ને ગમે તે થઈ જાય પણ કંઈક તો કરવું જ પડશે કે જેથી સિદ્ધાર્થ મને પ્રેમ કરે અને પેલીને ભૂલી જાય.